नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस सब्जेक्ट बायोलॉजी लेक्चर नंबर 4। आजना लेक्चर नी अंदर आपणे अमीबियासिस एटले के अमीबीय मरडो, एस्केरियासिस हाथीफगो अने दादर आ चार डिसीज विषे छे ए अभ्यास करवानो छे। आपणे शुरुआत करीए अमीबियासिस थी। अमीबीय मरडो पण कहेवाय। हवे आ जे अमीबियासिस छे ए पण मेलेरियानी जेम प्रजीवजन्य रोग छे। आ रोग प्रजीव द्वारा थाय। एना माटे जवाबदार जे प्रजीव छे ए प्रजीव छे एंट अमीबा हिस्टोलाइटिका। जवाबदार प्रजीव क्यूँ से एंट अमीबा हिस्टोलाइटिका। याद रखो एंट अमीबा हिस्टोलाइटिका आ प्रजीव से परोपजीवी प्रजीव एना द्वारा से ये अमीबियासिस एटले के अमीबीय मरडो से ये थाय से। आ जे अमीबियासिस से एना लक्षणों क्या, तो लक्षणों जो कि आ रोगनी अंदर क्या सीम्टोम्स से ये जोवा मळे। पहलू कब्जियत थवी, बीजू लक्षण उदर में दुखावो अने खेंचाण, उदर में दुखावो अने खेंचाण कम्प्लीट। त्यार पछीनुं लक्षण छे कि मळमां, दर्दीना मळमां श्लेष्म अने रुधिर गांठो જોવા મળે, આ એના લક્ષણ। હવે પછીનું આ રોગનો ફેલાવો કઈ રીતે છે, તો જોઈએ આપણે ફેલાવો કે આની અંદર ફેલાવો કરતું જે વાહક છે એ ઘર માખી છે। હવે આ જે ઘર માખી હોય એ આ ચેપગ્રસ્ત વ્યક્તિ છે એના મળમાંના જે પરોપજીવી હોય એને આપણે ખોરાક સુંધી છે એ પહોંચાડશે અને ખોરાક દ્વારા છે એ આપણા શરીરની અંદર જવાના કારણે છે એ આ રોગ છે થાય। આ ઉપરાંત મળ દ્વારા થયેલું જે દૂષિત પાણી હોય એનો પીવામાં ઉપયોગ કરવાના કારણે પણ છે આ રોગ થાય। ઘરમાંથી દર્દીના મળ પરથી આવા પ્રજીવને આપણા ખોરાક પર લાવે છે, જેના કારણે ખોરાક છે એ દૂષિત થશે અને આવો ખોરાક આપણે દ્વારા આહારમાં લેવાના કારણે છે એ આ રોગ છે એનો ફેલાવો છે થઈ શકે। ઉપરાંત મળ દ્વારા દૂષિત થયેલા પાણીનું પીવામાં ઉપયોગ કરવાથી આ રોગ છે એનો ફેલાવો છે એ થાય। ક્લિયર? ફરીથી એક વખત અમીબિયાસિસ એટલે કે અમીબીય મરડો, આ રોગ પ્રજીવજન્ય છે એટલે કે પ્રજીવ દ્વારા થાય, આના માટે જવાબદાર જે પરોપજીવી પ્રજીવ છે એ છે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા। આ રોગની અંદર કયા લક્ષણો જોવા મળશે, કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ અને દર્દીના મળમાં છે એ શ્લેષ્મ અને રુધિર ગાંઠો છે એ જોવા મળશે। આ રોગનો ફેલાવો કઈ રીતનો થાય, તો કે ઘર માખી છે આનું યાંત્રિક વાહક છે, દર્દીના મળ ઉપરથી આવા પ્રજીવ હોય એને આપણે ખોરાક ઉપર લાવે એના કારણે ખોરાક છે એ દૂષિત થશે, આવો દૂષિત થયેલો ખોરાકનો આપણે આહાર તરીકે ઉપયોગ કરીશું એટલે આ રોગનો ફેલાવો છે એ થશે। આ ઉપરાંત
મળ દ્વારા દૂષિત થયેલા પાણીનો આપણે પીવામાં ઉપયોગ કરીએ તો પણ આ રોગ છે એનો ફેલાવો છે થઈ શકે. ક્લિયર. ત્યાર પછીનો રોગ જે આપણે જોઈએ એમાં આપણે કૃમિજન્ય રોગો છે એના વિશે છે એ માહિતી રહેશે. બે રોગ છે, એસ્કેરિયાસિસ અને બીજો હશે ફિલારિયાસિસ. જોઈએ પહેલો આપણે એસ્કેરિયાસિસ. આ રોગ કૃમિજન્ય છે. એટલે કે કૃમિના કારણે છે એ આ રોગ છે થશે. આના માટે જવાબદાર જે કૃમિ છે એ છે કરમિયા. જવાબદાર સૂક્ષ્મજીવ માં આવશે ગોળ કૃમિ કરમિયા. એટલે કે આ રોગ છે એ કરમિયાના કારણે છે થશે. હવે આ જે કૃમિ છે એ આંતરમાર્ગીય પરોપજીવી છે, એટલે કે પાચન માર્ગમાં આંતરમાર્ગમાં સી જોવા મળે. આ કૃમિ યાદ રાખજો આંતરમાર્ગીય પરોપજીવી છે, એટલે કે પાચન માર્ગમાં આંતરડામાં છે એ આ પ્રકારના કરમિયા છે એ જોવા મળે, જેના કારણે આ એસ્કેરિયાસિસ રોગ છે એ થાય. આ રોગના લક્ષણો કયા એ જોઈએ. પહેલું કે આંતરિક રક્તસ્ત્રાવ થવો. આંતરિક રક્તસ્ત્રાવ શા માટે? કારણ કે આપણે પહેલાં જ જોયું કે આ જે કૃમિ છે કરમિયા એ આંતરમાર્ગીય પરોપજીવી છે, એટલે કે આંતરમાર્ગમાં સી રહે છે. તો આંતરમાર્ગના જે અંદરના સ્તર છે એને આ કૃમિ દ્વારા છે એ ડેમેજ કરશે, ઈજા થશે, એના કારણે છે એ આંતરિક રક્તસ્ત્રાવ પણ છે એ આમાં થઈ શકે. બીજું સ્નાયુમાં દુખાવો, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય. કારણ કે આંતરમાર્ગીય કૃમિ છે, આંતરમાર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે. ક્લિયર. ત્યાર પછીનું જોઈએ આપણે આ રોગનો ફેલાવો. ફેલાવો છે એ કઈ રીતે થાય? કે શેપગ્રસ્ત વ્યક્તિ છે એના મળની સાથે પરોપજીવીના ઈંડા સી બહાર આવે, જેના કારણે વનસ્પતિ, પાણી કે માટી છે એ દૂષિત થશે અને સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો હશે. એ આ દૂષિત પાણી, વનસ્પતિ, ફળ, શાકભાજી એના દ્વારા સી થશે. કે શેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે અપરોપજીવી ઈંડા સ્વરૂપે બહાર આવે, જે વનસ્પતિ, પાણી અને માટીને દૂષિત કરે. વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ દ્વારા જો આ દૂષિત થયેલા ફળ, શાકભાજી કે પાણીનો ઉપયોગ કરવામાં આવે એમાં આવે તો આ રોગનો ફેલાવો થાય.
लेकिन दूषित फल शाकभाजी के पानी नो उपयोग करवामां आवशे तो एना कारणे आ रोग नो फैलाव हशे। फरीथी जोईए एस्केरियासिस कृमिजन्य रोग छे, आना माटे जवाबदार जे कृमि गोल कृमि छे ई कयुं छे करमिया, અને આ કરમિયા છે એ આંતરમાર્ગની અંદર પરોપજીવન છે ગુજારતા હોય। આ રોગની અંદર કયા લક્ષણો જોવા મળે? આંતરિક રક્તસ્ત્રાવ થાય, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય, આ લક્ષણો છે જોવા મળશે। ફેલાવો કઈ રીતનો થાય? તો કે જે શેપગ્રસ્ત વ્યક્તિ છે એના મળ સાથે છે એ પરોપજીવીના ઈંડાથી બહાર આવે, જે માટી પાણી કે વનસ્પતિને દૂષિત કરે। આવા દૂષિત થયેલા ફળ શાકભાજી કે પાણીનો ઉપયોગ કરવાના કારણે આ રોગ છે એનો ફેલાવો હશે ક્લિયર। હવે આપણે જોવાનું છે ફિલારિયાસિસ હાથી પગ જોઈએ। આ રોગ પણ છે એ કૃમિજન્ય રોગ છે, જે ફિલારિયલ કૃમિના કારણે છે થાય। જોઈએ વુકેરિયા, આ વુકેરિયા છે એમાં વુકેરિયા પ્રજાતિની અંદર બે આવશે। પહેલું આ ફિલારિયલ કૃમિના કારણે થતો રોગ છે એટલે જેને ફિલારિયાસિસ પણ કહેવાય, ફિલારિયલ કૃમિ। હવે વુકેરિયા છે એમાં બે વુકેરિયા પ્રજાતિમાં, પહેલું આવશે વુકેરિયા બાનક્રોફ્ટી, અને બીજું આવશે વુકેરિયા મલાઈ। કમ્પ્લીટ। હવે આ રોગની અંદર પશ્વ ઉપાંગની અંદર લસિકા વાહિનીઓ છે એની અંદર આ કૃમિઓના કારણે દીર્ઘકાલીન સોજો છે આવશે આ રોગમાં। પશ્વ ઉપાંગમાં લસિકા વાહિનીઓમાં આ કૃમિ દીર્ઘકાલીન સોજો પ્રેરે છે। ત્યાર પછી અને એ વર્ષો સુધી છે યજમાનના શરીરમાં છે રહે છે, જેના કારણે આ રોગને હાથી પગો કે ફિલારિયાસિસ તરીકે પણ ઓળખવામાં આવે। આ કૃમિ વર્ષો સુધી યજમાનમાં રહે છે, માટે તેને હાથી પગો કે ફિલારિયાસિસ હાથી પગો કે ફિલારિયાસિસ તરીકે છે ઓળખવામાં આવે। જો આ રોગના કારણે જનનાંગો પ્રભાવિત થાય તો એના કારણે છે એ જનનિક વિકૃતિઓ પણ છે એ સર્જાઈ શકે। જો આ રોગથી જનનાંગો પ્રભાવિત થાય તો તેના કારણે ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે। પછી આનો ફેલાવો, હાથી પગા રોગનો ફેલાવો છે એ કઈ રીતનો થાય? કે રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં છે એ ફેલાય। રોગવાહક માદા મચ્છરને કરડવાથી આ રોગનો ફેલાવો થાય।
क्लियर। तो आ हाथी पगो से आप जो कि आ हाथी पगो फिलेरियासिस कृमिजन्य रोग से फिलेरियल कृमि ने कारण थे। उकेरिया ई प्रजाति में बे आए उकेरिया बानक्रॉफ्टी और उकेरिया मलय। आ रोग में पश्व उपांग लसिका वाहिनी हो कृमि हो दीर्घकालीन सोजो से प्रेरित। आ कृमि वर्षो सुधी से यजमान शरीर में रहे माटे एने हाथी पगो के फिलेरियासिस तरीके ओळखवामां, कारण के आ रोग की अंदर जो दर्दी हो एना पग हाथी ना पग जेवा थई जाय एटला माटे तेने हुं कीधुं हाथी पगो नाम से आप्युं। जो आ रोग थी जननांगो प्रभावित थाय तो तेना कारणे घणी मोटी जननिक विकृतिओ पण से सर्जाई शके। फैलावो कई रीतनो थाय तो कि रोगवाहक मादा मच्छरना करडवाथी आ रोग से एनो फैलावो से थाय। कम्प्लीट। त्यार पछी आ कृमिजन्य रोग आपणे पूरो कर्यो। पहेला परजीवजन्य रोग आपणे जोयो, अमीबी मरडो, पछी बे रोग आपणे जोयो कृमिजन्य, हवे आवशे फूगजन्य रोग। दादर, रिंगवर्म, जोई फूगजन्य रोग से फूगजन्य रोग से हवे एना माटे जवाबदार जे फूग से ये फूग मां आवशे माइक्रोस्पोरम, एपिडर्मोफाइटोन, अने त्रीजू ट्राइकोफाइटोन। फूगजन्य रोग से दादरी आना माटे त्रण फूग से जवाबदार से माइक्रोस्पोरम, एपिडर्मोफाइटोन अने ट्राइकोफाइटोन, नाम आपणे याद राखीशु। बीजू હવે આ રોગ છે એ ચેપી રોગ છે, એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં છે એ ફેલાય અને ત્વચાનો છે રોગ છે। કેવા ભાગોમાં છે એ આ રોગ વધુ પ્રમાણમાં છે એ થશે તો કે ત્વચા, નખ અને શિરોત્વચાના સ્થાને આ ફૂગ દ્વારા આ દાદર છે એનો ફેલાવો છે એ વધુ પ્રમાણમાં છે થઈ શકે। પછી બીજું, હવે જે જગ્યાએ દાદર થઈ હોય એ ભાગમાં, જે ભાગમાં દાદર થઈ હોય તે ભાગ પર તીવ્ર ખંજવાળ આવવી, એ આ રોગનું લક્ષણ છે કે જે ભાગની અંદર દાદર થઈ હોય એ ભાગની અંદર છે એ તીવ્ર ખંજવાળ છે એ આવશે। પછી બીજું, આ જે ફૂગ છે એ આપણે જાણીએ કે હુંફાળ અને ભેજવાળું વાતાવરણ હોય એના ફૂગની વૃદ્ધિ કેવી થશે તો કે વધુ પ્રમાણમાં છે થશે, કે આવી ફૂગ હુંફાળા અને ભેજવાળા વાતાવરણ વધુ વૃદ્ધિ પામે છે। પછી બીજું, એવા વિસ્તારો ક્યાં કે જ્યાં વધુ પ્રમાણમાં સહી થશે તો ગળિયુક્ત ત્વચા સ્થાન, ગળિયુક્ત ત્વચા સ્થાન જેમ કે ઝાંખ પ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે ઝાંખ પ્રદેશ કે પગની આંગળીઓની વચ્ચેની ગળીઓ એમાં વધુ પ્રમાણમાં છે એ આ ફૂગ છે દાદર છે એ પ્રેરશે કરી। પછીનું ફેલાવો,
तो आपणे जाणीए छीए कि चामडीनो रोग छे, चेपग्रस्त व्यक्तिनी कोई वस्तुनो आपणे उपयोग करीए तो एना कारणे संक्रमित थई शके। तो आ आपणे दादर ने आवा जे मनुष्यमां थता सामान्य रोगो छे એના વિશે છે આપણે માહિતી મેળવી। હવે બીજું કે આ જે ચેપી રોગો છે કે મનુષ્યમાં થતા સામાન્ય રોગો, ફિલારિયાસી છે, દાદર છે, આ રોગોને હવે અટકાવવા માટે, એના અવરોધન માટે કે એના નિયંત્રણ માટે આપણે કયા પગલાં છે એ લઈ શકીએ। જોઈએ તો કે ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ સામૂહિક સ્વચ્છતા જાળવવી પડે। તો આપણે જોઈએ કે આ રોગો જે થાય છે, સીપી રોગ, આપણે જોઈએ કે જે રોગો થાય છે એ બેક્ટેરિયાના કારણે, ફૂગના કારણે, પ્રજીવના કારણે કે વાયરસના કારણે થતા, કૃમિના કારણે થતા રોગો છે। તો આ જે ચેપી રોગો છે એનો અટકાવ તો થવો જોઈએ, એનું નિયંત્રણ પણ છે થવું જોઈએ। તો એના માટે વ્યક્તિગત અને સામૂહિક એટલે કે જનસમુદાય સ્વચ્છતા છે એ આપણે જાળવવી પડશે। તો પહેલાં આપણે જોઈએ વ્યક્તિગત સ્વચ્છતામાં આપણે કઈ તકેદારી છે એ રાખવી પડે। વ્યક્તિગત તકેદારી કઈ રાખવી પડે એ જોઈએ, સમજો। તો વ્યક્તિગત તકેદારીમાં આપણે શરીરને ચોખ્ખું રાખવું, પહેલી તકેદારી વ્યક્તિગત કે શરીરને ચોખ્ખું રાખવું। આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નહીં રહે, એટલે વ્યક્તિગત તકેદારીના ભાગરૂપે આપણા પોતાના શરીરને છે એ આપણે સ્વચ્છ છે એ રાખીશું। બીજું પીવાનું શુદ્ધ પાણી, મોટાભાગના ઘણા રોગો છે એ પાણીજન્ય રોગો પણ હોય, ચોમાસાની ઋતુ દરમિયાન આપણને છે એ જોવા મળે કે ઘણા પાણીજન્ય રોગો છે એનો ફેલાવો છે એ થતો હોય, કારણ કે ચોમાસાની અંદર છે એ શુદ્ધ પાણી ન પીએ એટલે જે અશુદ્ધિવાળું પાણી પીતા હોય એના કારણે પણ આવો રોગો છે એ ફેલાવો થતો હોય। આ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પણ શુદ્ધ અને પૌષ્ટિક હોવો જોઈએ, શાકભાજીનું સેવન થવું જોઈએ એટલે કે શુદ્ધ ખોરાક અને શુદ્ધ શાકભાજીનો ઉપયોગ કરી આ પ્રકારે જો આપણે વ્યક્તિગત તકેદારી રાખીએ તો આ ચેપી રોગો છે એનું નિયંત્રણ છે આપણે રાખી શકીએ, અથવા તેને આપણે અટકાવી શકીએ। હવે સામૂહિક તકેદારી જનસમુદાય સ્વચ્છતા કે સામૂહિક તકેદારીમાં આપણે જોઈએ, પહેલું નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થો છે એનો યોગ્ય નિકાલ થવો જોઈએ, નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થનો યોગ્ય નિકાલ, જેમ કે આપણે ઘર વપરાશની વસ્તુઓ હોય, વધેલો ખોરાક હોય, શાકભાજીનો વધેલો કચરો હોય, આ બધો જે નકામો પદાર્થો છે એનો યોગ્ય જગ્યાએ નિકાલથી થવો જોઈએ, કારણ કે આવા પદાર્થોને જો આપણે આપણા રહેણાંક વિસ્તારની આજુબાજુમાં નાખીશું તો એ તો સૂક્ષ્મજીવો માટે એક સંવર્ધન માધ્યમ બનશે અને એમાં સૂક્ષ્મજીવો છે એનો ઉછેર અને વૃદ્ધિ છે એ ખૂબ ઝડપી થાય છે, જે અંતે તો આપણને એ રોગ ફેલાવવાના છે। એટલે પહેલી તકેદારી, સામૂહિક તકેદારીમાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થ જે ઉત્પન્ન થયેલા છે એનો યોગ્ય જગ્યાએ છે એ નિકાલ થવો જોઈએ। આ ઉપરાંત બીજું જળાશયો, કુંડ, ખાળકુવા અને ટાંકીની સમયાંતરે સફાઈ થવી જરૂરી છે, બરોબર? બીજું હું કીધું કે જળાશયો છે, કુંડ છે, ખાળકુવા છે અને ટાંકી હોય એની સમયાંતરે છે એ સફાઈ છે એ થવી જોઈએ। બીજું
આ ઉપાયો જે આપણે દર્શાવ્યા છે સામૂહિક ચોકીદારી જન સમુદાય, આવા ઉપાય એવા સ્થાનોએ થવા જોઈએ કે જ્યાં ચેપી રોગકારક ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા જે ફેલાતા હોય, જેમ કે આપણે અગાઉનામાં જોયું છે ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી, અમીબિયાસિસ છે, એસ્કેરિયાસિસ છે, આ રોગો છે એ ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાય. તો જો આપણે આપણી આસપાસના વિસ્તારની અંદર આવા સ્ત્રોતો એટલે કે ગંદકી ફેલાવતા સ્ત્રોતો છે એનો નાબૂદ કરીશું તો આવા રોગજન્ય સૂક્ષ્મજીવો છે એનો ઉછેર થવાનો નથી. આ ઉપાયો એવી જગ્યાએ થવા જોઈએ કે જ્યાં રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય, જેમ કે ટાઇફોઇડ છે, આ ઉપરાંત અમીબિયાસિસ છે, એટલે કે અમીબીય મરડો, અને એસ્કેરિયાસિસ. તો આપણે જોયું હતું કે ટાઇફોઇડ રોગ છે તો એ કેના કારણે ફેલાય છે, કે સાલ્મોનેલા ટાઇફી નામના સૂક્ષ્મ જીવાણુ દ્વારા છે એ ફેલાય. અમીબિયાસિસ છે એ પ્રજીવ દ્વારા થતો રોગ છે, એના માટે જવાબદાર જે પ્રજીવ છે એ કયું છે, એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. આ ઉપરાંત ત્યાર પછી જે એસ્કેરિયાસિસ છે એ ક્રમિયાના કારણે, ગોળકૃમિ ક્રમિયાના કારણે છે એ ફેલાતો છે, એ રોગ છે કમ્પ્લીટલી. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ન્યુમોનિયા શરદી જેવા હવાથી ફેલાતા રોગોમાં છે એ આપણે કઈ તકેદારી છે રાખીએ. હવાથી ફેલાતા રોગ કે એમાં કયું આવશે, ન્યુમોનિયા. એ સેપગ્રસ્ત વ્યક્તિ છે, સિંક કે ખાંસી ખાય તો એના દ્વારા જે બિંદુકો એરોઝોલ્સ નિર્માણ પામી અન્ય વ્યક્તિના શ્વાસમાં જવાથી છે એ આ રોગ છે એ થાય. એ જ રીતનું શરદી, એ પણ આપણે જોયું છું કે દર્દી હોય એની સિંક ખાવા જશે એની કોઈ વસ્તુ હશે, પેન, બુક, કીબોર્ડ, માઉસ એ વાપરવાથી આ રોગનો ફેલાવો છે થાય. તો આ હવાથી ફેલાતા રોગોને અટકાવવા માટે આપણે કઈ તકેદારી રાખી શકીએ, તો કે સ્વાભાવિક છે કે અત્યારે કોરોના છે તો કોરોનામાં પણ કઈ તકેદારી રાખવાની, કે 2 ગજ દૂરીથી, એટલે કે એવા જે દર્દીઓ છે એ વ્યક્તિ સાથેનો સંપર્ક છે ટાળવો, એટલે કે સેપગ્રસ્ત વ્યક્તિ સાથેનો સંપર્ક ટાળવો. ક્લિયર? પછી એના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુનો ઉપયોગ ટાળવો, તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુનો ઉપયોગ ટાળવો. રેડી? કીટક દ્વારા ફેલાતા રોગો, કીટક દ્વારા ફેલાતા રોગોમાં આવશે મેલેરિયા, ઉપરાંત આવશે ફિલેરિયાસિસ, કીટક દ્વારા મતલબ પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, બરાબર, નાના અંદર આવશે ફિલારિયલ કૃમિ. આ કીટક દ્વારા જે ફેલાતા રોગો હોય એના અટકાવ માટે આપણે કઈ તકેદારી રાખી શકીએ, તો કે આવા જે રોગો ફેલાવતા હોય કીટકો, મચ્છરો દ્વારા જે રોગ ફેલાતા હોય, એવા રોગવાહકો હોય એના પ્રજનન સ્થળોનું છે એ નિયંત્રણ અને નાશ કરવો આવા સૂક્ષ્મજીવના પ્રજનન સ્થળોનો નાશ કરવો, જેમ કે પાણીના ખાબોચિયા,
આપણને ખબર છે કે પાણીના ખાબોચિયા હોય, ત્યાં મચ્છર છે, એનું પ્રજનન સ્થળ છે, એનો ઉછેર છે, એ ન્યા થાય અને એના કારણે છે એ મેલેરિયા કે ફિલારિયાસિસ જેવા રોગો છે એ ફેલાવે. પછી રહેણાંક વિસ્તારની આસપાસ આસપાસ પાણી જમા થવા દેવું, રેડી. આ ઉપરાંત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, કૂલરની નિયમિત સફાઈ કરવી, રેડી. પછી ગેમ્બુસિયા નામની માછલી, ગેમ્બુસિયા માછલી મચ્છરનો નાશ કરે, એટલે કે એની ઈયળો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલા માટે આવી ગેમ્બુસિયા માછલી છે એનો જળાશયોમાં ઉછેર કરવો, ઉછેર કરવો, રેડી. પછી એડિસ મચ્છર છે, એડિસ મચ્છર જે ડેન્ગ્યુ અને ચિકનગુન્યા રોગ માટે જવાબદાર છે, તો આવા તકેદારી જો રાખીએ તો મચ્છરનો ઉપદ્રવ છે આપણે ઘટાડી શકીએ અને આ પ્રમાણે છે એ આવા રોગોથી, ચેપી રોગોથી છે એ આપણે બચી શકીએ.